નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં કોરોના વાયરસની અસરને કારણે ભારત સરકારે આર્થિક બજેટ લોકોને મદદરૂપ થાય એટલે જાહેર કર્યું છે જેની અંદર એમણે એ પણ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદર જેમણે બેંકની અંદર જે મહિલાઓએ ખાતું ખોલાવેલું છે તેમને પણ સહાય મળી શકશે તો આજે વાત કરીશું કે તમને પંદરસો રૂપિયા સહાય કઈ રીતે મળશે કઈ તારીખે બેંકની અંદર તમારા જે છે એ જમા થશે અને જે મેસેજ આવ્યો છે એ તમારે પણ મેસેજ આવ્યો છે કા નહીં જોઈએ માહિતી સંપૂર્ણ રીતે બીજું કે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને રોજે રોજની નવી નોટિફિકેશન અપડેટ મેળવવા માગે છે તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે લાઇકોન પણ દબાવી દેજો જેથી તમને જ્યારે પણ નવું ઉજેશે માહિતી મૂકવામાં આવે ત્યારે તે તમને મળી રહે તો શરૂઆત કરીએ તો જે પણ મિત જે પણ મહિલાઓનું પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદર ખાતું હશે તેમને આ પ્રકારે જે છે મેસેજ આવેલો હશે પ્રથમ મેસેજ વાંચી લઈએ ઇન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના રૂપિયા પાંચસો પી પીએમ વીલ બી ડિપોઝિટ ઇન વિમોન પ્રધાનમંત્રી જનધન યોજના કેશ ફોર થ્રી મંથ અહ તો તેની અંદર એવું કહેવા માગે છે કે જે છે આ મિત્રો જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેની અંદર જે મહિલાઓના ખાતા છે જનધન યોજનામાં તેમને પણ ભારત સરકારે એ પૈસા આપવા માટેનું નક્કી કર્યું છે તો તેમને પૈસા એ રીતે મળે છે કે પ્રથમ મહિનાની અંદર પાંચસો રૂપિયા બીજે મહિને પાંચસો રૂપિયા અને ત્રીજે મહિને પાંચસો રૂપિયા ટોટલ જે પૈસા મળવા પાત્ર થાય છે એ ત્રણ મહિનાના જે છે એ ભારત સરકાર આપશે અને ટોટલ કેટલા પૈસા આપશે ટોટલ મિત્રો જે છે એ પંદરસો રૂપિયા આપશે પંદરસો રૂપિયા મળવાપાત્ર થશે એટલે જે પણ મહિલાઓનું પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદર ખાતું છે તે બેનોને એ પંદરસો રૂપિયા મળવાપાત્ર થાય છે અને તેમણે જે બેંકની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે તો તેના ખાતામાં આ રીતે મેસેજ પણ આવી ગયો હશે તો તમારે પણ જો તમે મોબાઈલ નંબર સાચો આપેલો હોય બેંકની અંદર તો તમારે આ પ્રકારનો મેસેજ આવેલો હશે તમે તમારો મોબાઈલ ચેક કરી અને જોઈ શકો છો તો બીજું છે મિત્રો કોન્ટેક બ્રાન્ચ બેંક મિત્રા ઓન રિસિપ્ટ ઓફ ડેટ ઓન ટાઈમ ડિસ્પ્રુ એસએમએસ એટલે તમે જ્યારે પણ જે છે એ ત્રણ મહિનાની અંદર ગમે ત્યારે બેંકનો જે છે સંપર્ક કરી અને પૈસા મેળવી શકો છો આ પ્રકારે મેસેજ આવેલો હશે એટલે જે પણ બહેનોનું ખાતું છે પ્રધાનમંત્રી જનધન યોજનામાં તે બહેનો આ જે છે બેંકની અંદર જઈ અને એ પૈસા ઉપાડી શકે છે આલ વાયરસ જે છે કોરોનાની મા વાયરસની મારામારીને કારણે પાછળથી એ લોકો જ્યારે સાથે પણ જે છે એ પંદરસો રૂપિયા ઉપાડી શકે છે હવે જોઈએ મિત્રો કઈ તારીખે તમારા પૈસા જમા થશે તમે મિત્રો જોઈ શકો છો કે આ પ્રકારનો એક પરિપત્ર આવેલો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ તારીખ એક એપ્રિલ બે હજાર વીસ જેની અંદર મિત્રો તમે જોઈ જોઈ શકો છો તમામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચેરમેન અને તમામ જે જે પ્રાઇવેટ સેક્ટરની બેંકો તમામને આ પ્રકારનો મેસેજ આપેલો છે જેની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના વુમન જે છે તેમને બહેનોને પાંચસો રૂપિયા આપવાનું નક્કી કરેલું છે છવ્વીસ તારીખે એમણે આ જાહેરાત કરી હતી હવે તમારા મિત્રો ખાતાની અંદર કઈ રીતે કઈ તારીખે પૈસા આવશે તેની પણ માહિતી આપી દઈએ તો તમારી જે જે તમારું જે પાછળનો જે બેંક બેંક એકાઉન્ટનો નંબર છે તમે જોઈ શકો છો મની બાય તમે જે છે નજાક નજીકની બેંકમાંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ દ્વારા પણ પૈસા ઉપાડી શકો છો પણ આ પૈસા કઈ તારીખે જમા થશે એ માહિતી જો તમારો બેંક એકાઉન્ટની અંદર છેલ્લો નંબર જીરો હોય અથવા તો વન હોય દાખલા તરીકે કે બે ત્રણ ચાર પાંચ અથવા છેલ્લે ઝીરો હોય અથવા તો વન હોય તો તમારા પૈસા કઈ તારીખે બેંકની અંદર જમા થશે ત્રણ ચાર બે હજાર વીસના રોજ ત્રણ એપ્રિલના રોજ જમા થશે જો તેનો પાછળનો કોડ બે અને ત્રણ હોય તો તમને એ ચાર એપ્રિલના રોજ પૈસા જમા થશે જો તમારો કોડ છે એ ચાર અને પાંચ હોય તો તેનો પૈસા જે છે એ સાત તારીખે જમા થશે જેમના પાછળના કોડ છ અને સાત હોય તેમને આઠ તારીખે પૈસા જમા થશે અને જેમનો આઠ અને નવ છે તેમને નવ તારીખે પૈસા જમા થશે એટલે તમારા જે બેંક એકાઉન્ટના નંબર છે એ આ રીતે પાછળ હશે તો તમને આ આ તારીખે પૈસા મળવા પાત્ર થશે તમામને જે છે એ નવ તારીખ પહેલાં પહેલાં જે છે એ પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે તો આ રીતે મિત્રો આદેશ પણ આપી દીધેલા છે તમારા જે બેંક એકાઉન્ટની ખોલી અને તમે જોઈ શકો છો કે પાછળ કયા કોડ છે અને તેના આધારે કઈ તારીખે તમારા ખાતાની અંદર જમા થશે તો આ હતી માહિતી હવે જે બહેનોના ખાતાની અંદર છે તેમને આ વિડીયો બતાવજો અને તેમના સુધી અમારો વિડીયો શેર પણ કરજો બીજું કે અમારી ચેનલમાં મિત્રો જ્યારે પણ કોઈ પણ વિડીયો મૂકવામાં આવે છે એ પ્રૂફ સાથે અને સાચી માહિતી હોય તો જ મૂકવામાં આવે છે અમારો પણ એવો હેતુ છે કે જે પણ દર્શક મિત્રો અમને જોઈ રહ્યા છે અને અમારો વિડીયો જોઈ રહ્યા છે તેમના સુધી સાચી માહિતી મળે બસ એ જ હેતુ છે અમારો તો આ હતી પ્રધાનમંત્રી જનધન યોજનાની માહિતી માહિતી કેવી લાગી તો અમને કોમેન્ટ પણ કરતા રહેજો લાઇક પણ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો બીજું મારી એ વિનંતી છે કે દરેક મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે ઓછામાં ઓછા પાંચ ગ્રુપમાં અમારું જે છે આ વિડીયો શેર કરજો જેથી દરેક બહેનો સુધી આ માહિતી પહોંચી શકે અને જોઈ શકે બીજું કે કોરોના વાયરસની સામે આપણે રક્ષણ રાખીશું અને એકબીજાનું જે છે સરકારે જે સૂચનાઓ કર્યા છે એ સૂચનાઓનું પાલન કરીશું તો અમારો વિડીયો તમામ ગ્રુપો સુધી શેર કરવા વિનંતી છે આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત ગુજરાત